કે ખોટા ભાડા કરારો બનાવી આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને ખોટી કંપની બનાવીને પરમાર એન્ટરપ્રાઇઝ નામની એક કંપની દ્વારા અન્ય વિવિધ આશરે ચૌદેક જેટલી કંપનીઓ છે તેને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવા માટે થઈને તો જીએસટી વિભાગે રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામના પેઢીએ બોગસ બિલિંગ રજૂ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યાના ફરિયાદ કરી હતી જે પેઢીઓના પરમાર એન્ટરપ્રાઇઝ સાથે વ્યવહારો સામે આવ્યા છે તે પેઢીઓમાં રાજકોટ પોલીસની ટીમે એક સાથે દરોડા પાડ્યા હતા આ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે પરમાર એન્ટરપ્રાઇઝે સરકારને એકસઠ લાખ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે જે બિલ્સ બનાવવામાં આવે કોઈપણ પ્રોડક્ટ વેચવામાં આવે ત્યારે એ કંપની બીજી કંપનીને એક પ્રોડક્ટ વેચતી હોય એમાં ટેક્સ પોતે ભરી દીધો છે એ મુજબના બિલ્સ બનાવી દે છે ખોટા બિલોએ ખરેખર પ્રોડક્ટનું વેચાણ ન થયું હોય ફર્ધર એ બિલ્સ જે છે એ પાસ ઓન કરવામાં આવે ફાઇનલી જ્યારે કોઈપણ જે એન્ડ પ્રોડક્ટનું જે બિઝનેસમેન જે હોય એન્ડ પ્રોડક્ટમાં ઘણીવાર આ પ્રકારની જે કંપનીઓ જે છે એ આવા વિલો ખરીદી લઈને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હોય જેથી કરીને તેઓને જ્યારે જીએસટી ભરવાનું થાય ત્યારે જીએસટી એટલું ઓછું ભરવાનું થાય અને તે લોકોની બચત હાલ પોલીસ તપાસમાં કરચોરીનો આંકડો વધે તેવી પૂરી શક્યતા છે આ તપાસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલી પેઢી અને અન્ય બે પેઢીઓના નામ પણ ખુલ્યા છે હવે આગળ જતાં આ કૌભાંડ કેટલું વિસ્તરેલું છે તે તો તપાસ થતાં જ ખુલાસા થશે